નવસારી જિલ્લાના બિલીમોરાના પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની ધરપકડ સુરત સીઆઈડી ક્રાઇમ દ્વારા કરવામાં આવી છે. ક્લાસ વન અધિકારી કોન્ટ્રાક્ટર સહિત 10 લોકોની ધરપકડ કરાઈ છે. આરોપીઓમાં મહિલા અધિકારી પણ સામેલ છે. આ તમામ આરોપીઓએ પાણી પુરવઠામાં ખોટી રીતે ટેન્ડરિંગ પ્રક્રિયાનો ભંગ કરી કૌભાંડ આચર્યું હતું. કામ થયા વગરના ખોટા બિલો મૂકી અને ખોટી હકીકતો ઉભી કરી કરોડોનું કૌભાંડ આચર્યું છે. તમામ સરકારી અધિકારીઓએ રૂપિયા 9 કરોડથી વધુની સરકારી નાણાંની ઉચાપત કરી છે, જે અંગે સુરત સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ થઈ હતી. ત્યારે આ તમામ 10 લોકોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવતા કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. કોર્ટે 25 જુલાઈ બપોરે 3 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ નવસારીના કાર્યપાલક ઇજનેર જતીનકુમાર મોહનભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ તમામ આરોપીઓએ ગુનાહિત ષડયંત્ર આચર્યું છે. ઇન્કવાયરી દરમિયાન ફલિત થયું છે કે આ કામના આરોપીઓ દલપત પટેલ, શિલ્પા કે રાજ, પાયલ એન બંસલ, કિરણ બી પટેલ, રાજેશ કુમાર ઝા, જેપી પરમાર અને આરજી પટેલ, કે જેઓ જાહેર રાજ્ય સેવક છે, સરકારી રેકોર્ડ સાચવવાની જવાબદારી તેઓની હોવા છતાં સરકારી નાણાં વિકાસના કામમાં વાપરવાના બદલે ખોટા બિલો બનાવી તથા સરકારી ધારાધોરણ મુજબ ટેન્ડરો બહાર નહીં પાડી ખોટી રીતે ટેન્ડરિંગ પ્રક્રિયા કરી મોટી સરકારી રકમની ઉચાપત કરી છે. આ સાથે તેઓએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓએ ખોટા દસ્તાવેજોનો સાચા તરીકે ઉપયોગ કરી સરકારી દસ્તાવેજો અને પુરાવાઓનો નાશ કરી મેજરમેન્ટ બુકો ગુમ કરી રેકોર્ડનો નાશ કર્યો છે. તેમજ એક્શન પ્લાન 2023 અને 2024 અંતર્ગત રીજુવિનેશન ટ્રાઇબલ કાર્યક્રમ હેઠળ મંજૂર થયેલા 7 કરોડ 16 લાખની જોગવાઈની સામે મંજૂર થયેલી જોગવાઈથી ઉપરવટ જઈ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના ERP તથા FAS સોફ્ટવેરનો દુરુપયોગ કરી કોઈપણ પ્રકારની મંજૂરી વગર 12.44 કરોડની ખોટી ચૂકવણી કરી મોટા પ્રમાણમાં સરકારી નાણાંની ઉચાપત કરી ગંભીર પ્રકારનો અપરાધ કર્યો છે. વધુમાં આ કામના આરોપીઓ આ તમામ 7 આરોપી બોર્ડની રિજુવિનેશન ટ્રાઇબલ કાર્યક્રમ અંતર્ગત નિયમ અનુસારનો લેવાનો થતો 10% લાભ ફાળો પંચાયત પાસેથી મેળવ્યા વગર કાર્યપાલક ઇજનેર તરીકે સોંપવામાં આવેલા વહીવટી સત્તાનો દુરુપયોગ કરી બોર્ડને અંદાજિત રૂપિયા 1 કરોડ 25 લાખથી વધુનો આર્થિક નુકસાન પહોંચાડ્યું છે, જેથી તમામ આરોપીઓએ ભેગા મળી કુલ રૂપિયા 12 કરોડ 44 લાખ જેટલી રકમનું સરકારી નાણાંનું સરકારને નુકસાન કર્યું છે. પાણી પુરવઠા ડિપાર્ટમેન્ટ દ્વારા એક ફરિયાદ કરવામાં આવી છે, જેમાં કુલ 5 સરકારી કર્મચારીઓ અને 5 કોન્ટ્રાક્ટરોને અટક કરવામાં આવ્યા છે અને 9 કરોડ ઉપરાંતની રકમ હાલની તપાસ દરમિયાન ઉચાપત થયેલ હોવાનું જણાય આવેલ છે. વધુ તપાસ ચાલુ છે. 14 વિરુદ્ધમાં ફરિયાદ નોંધાઈ છે અને કુલ 10 આરોપીની હાલના તબક્કે ધરપકડ કરવામાં આવેલ છે. હાલમાં 9 કરોડ ઉપરાંતની રકમ ઉચાપત થયેલ હોવાનું જણાય આવે છે. પાણી પુરવઠાની અલગ અલગ યોજનાઓ હેઠળ કામ કરવાના હોય છે, જે કામો થયેલા નથી અને બોગસ બિલો બનાવીને આ સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવેલ છે. થેન્ક યુ. સુરત સીઆઈડી ક્રાઇમના SCP AM કેપ્ટને જણાવ્યું હતું કે ફરિયાદ અનુસાર અધિકારીઓ અને 5 કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર તપાસમાં આ લોકોએ મળીને 9 કરોડથી વધુની રકમની ઉચાપત કરી હોવાનું બહાર આવ્યું છે. એકંદરે 14 લોકો સામે કેસ નોંધવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પાણી પુરવઠા વિભાગ અંતર્ગત અલગ અલગ કામો કરવાના હોય છે, જેના ખોટા બિલો બતાવીને આ ઉચાપત કરવામાં આવી છે. ધરમ